brought to you by TechnoSpark 20 series smartphones. જોહર આ શબ્દ સાંભળતાની સાથે જ રૂવાડા ઊભા થઈ જાય, દિમાગના તાર હલવા લાગે. કલ્પના તો કરો કે એક કિલ્લામાં રાણી પદ્માવતી અને તેમની દાસીઓએ એકસાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી. ક્યારેક ક્યારેક તો એવું લાગે કે આ ધરતી પણ લોહી માંગે છે. આ ધરમાં કુમારી લોહી રેડીને મેળવી છે. રાજા રતનસિંહ પાસે પદ્માવતીએ પહેલાં જ પરવાનગી માંગી લીધી હતી કે જો જરૂર પડશે તો અમે જોહર કરીશું, અને એવું જ થયું. ખબર આવી કે લડાઈમાં રાજા શહીદ થયા અને રાણી પદ્માવતીએ જોહર કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમની દાસીઓ અને કિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાની જાતને અગ્નિને સોંપી દીધી. આ એ જ ભારતીય નારી છે જે પોતાને અગ્નિમાં સમર્પિત કરી દીધી અને રાજા ખિલજી પાસે ન જવાનું નક્કી કર્યું. આ જોહર શબ્દ એકવાર ફરી ગુજરાતની રાજનીતિમાં ગુંજી રહ્યું છે. આ જોહર એટલા માટે યાદ આવી રહ્યું છે કારણ કે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવી શકે છે. પહેલાં ક્યારેય ન બન્યું તે ગુજરાતમાં બની શકે છે. ગુજરાતના ઇતિહાસની આ મોટી ઘટના કહી શકીએ. રૂપાલાના વિરોધમાં જોહર કરશે 7 શત્રાણીઓ. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આ પહેલાં રૂપાલાએ કહ્યું હતું કે ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ મહારાજાઓએ તેમની સાથે રોટી બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને સતત માંગ ઉઠી રહી હતી કે રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે. જોકે રૂપાલાએ તેમના દ્વારે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને માફી માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ છે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, જેને લઈને આગામી સમયમાં સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. પહેલાં ક્યારે ન બન્યું તે હવે ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી શકે છે. રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે એવું તેમણે એલાન કર્યું છે. 7 ક્ષત્રાણીઓ છે જેમને આ જોહર કરવાનું કહ્યું છે કે અમે જોહર કરવા તૈયાર છીએ. ક્ષત્રાણીઓના નિવેદન લેવા પોલીસની ટીમ પણ પહોંચી હતી, પરંતુ એ પહેલાં જે આખો ઘટનાક્રમ હાલ સર્જાઈ રહ્યો છે એ ખૂબ જ ચિંતાજનક છે. રૂપાલાના વિરોધમાં 7 ક્ષત્રાણીઓ છે એ જોહર કરવા તૈયાર થઈ ગઈ છે. ભાજપે રૂપાલા નહીં બદલાય તેવો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ભાજપના સ્થાપના દિવસે કમલમમાં હવે હોવાળો થશે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. 7 ક્ષત્રાણીઓએ જોહર કરશે તેવું કહી દીધું છે, જેને લઈને હવે તેમના ઘરમાં મહેંદીનો પ્રસંગ પણ ઉજવાઈ રહ્યો છે. નેતાજી જય રાજપૂતાના જય ભવાની. હવે અમને એમ હતું કે જોહર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે, પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો. અમે 2 દિવસ આપેલા, એ 2 દિવસ આજે પૂરા થાય છે. આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગણ બધા છીએ. અને પાટીદાર ભાઈઓ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો. અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે. એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે. એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો. જય રાજપૂતાના જય ભવાની. અમારી મહેંદીની રસમ થશે. અત્યારે અમે મહેંદીની રસમ કરી અને બધા સાધુ સંતોના ને મંદિરે બધે દર્શન કરવા જાશું, એ લોકોના આશીર્વાદ લેવા જાશું. અને ત્યારબાદ અમે કાલે 4 વાગે ત્યાં કમલમ. મને એક કોલ આવ્યો તો એના માટે હું ઘરેથી તરત જ નીકળી ગઈ છું. તો મારે બસ બીજું કંઈ જ અત્યારે સમાજને કેવું નથી. તમે લોકો અમારી સાથે છો અને સાથે રહેશો. બસ મારા બેને મેં મારા બેનને વચન આપ્યું હતું કે બેન આપણે 5 સાથે છીએ અને 5 સાથે રહીશું. તો અમે બસ એમને માટે અત્યારે નીકળી ગયા છીએ. આ જ મુદ્દા પર પૂર્વ નેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. ક્ષત્રાણીઓ દ્વારા જોહર કરવા મુદ્દે
આ ધાનાણીનું ટ્વીટ છે અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ધાનાણીએ શું ટ્વીટમાં લખ્યું છે આવો જોઈએ. હે શક્તિ, તમે શાંત રહેજો. જ્યારે જ્યારે રાજના દરબારમાં દેવી દ્રૌપદીના દામન દુભાય છે ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થયા છે. 18 વર્ણ હવે એક સુર થઈએ, બહેન દીકરીઓની લાજ બચાવીએ, નવા મહાભારત પર રોક લગાવીએ, આપણા ભારતને મહાન બનાવીએ. તો આ નવા મહાભારત પર રોક લગાવી તો ખૂબ જ જરૂરી બની ગયું છે, પરંતુ હવે અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પદ્મિની બા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળી લઈએ. તો રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા જોહરની ચીમકી આપી દેવામાં આવી છે. ક્ષત્રિય આગેવાન ગીતાબા પરમારે જણાવ્યું છે કે અમે આવતીકાલે કમલમમાં જોહર કરીશું. આવતીકાલે 7 ક્ષત્રાણીઓ કમલમ જઈને જોહર કરશે. હસતા મોડે જોહર કરીએ છીએ એટલે આમાં રાજનીતિ ન કરતા. આ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે એ આપણે કહી શકીએ, કારણ કે વાત અહીં સુધી આવી પહોંચી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.